સુરતમાં આજે વધુ એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલ વોટર વર્કર્સથી કલાકુંજ લઈ શ્રીરામનગર સોસાયટીને જોડતા બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી, મેયર અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા શહેરીજનોને હાઇવે સાથેની કનેક્ટિવિટી મળી રહેશે. આજે બ્રિજના ફેઝ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખુલ્લા મુકાયેલા બ્રિજના શ્રીરામનગર તરફના છેડા તરફ સાંકેતધામ સોસાયટી સુધી વધુ એક બ્રિજ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનથી પ્રથમ વખત શહેરના 3 જેટલા હાઇવેને એક સાથે જોડી શકાશે. આઝાદીના અમૃતકાળનું સુરત શહેર માટે ખૂબ સુગંધવંતુ પુરવાર થયું છે. આજે સુરત શહેરની જનતા માટે દિવાળી પહેલાં નવું નજરાણું અહીંયા ભેટ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા તરફથી 167 કરોડના બ્રિજના ત્રીજા ફેઝનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. ચોથા ફેઝનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. સુરત સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે દુનિયાનું, અને આ શહેરની અંદર સિટી ઓફ ફ્લાયઓવર પણ કહેવાય છે. આ ફ્લાયઓવરને કારણે સુરત શહેરની વસ્તી, એના રહેતા લોકો, એ લોકોને અવરજવર માટે અને આસપાસની જનતાને સમય પણ બચે છે અને ખૂબ સગવડ રહે છે. એના માટે સુરત શહેરના મેયર, કોર્પોરેશનની ટીમ અને એની સાથે સૌ લોકોએ આજે ભેગા મળીને આ બ્રિજનું ઉદ્ઘાટન. ઘણા સમયથી આ કામ ચાલતું હતું અને ખૂબ જ મંદ ગતિએ ચાલતું હતું. આની વારંવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા, અમારા સંગઠનના મિત્રો દ્વારા વારંવાર એની રજૂઆત થઈ હતી. સંકલનમાં પણ ખૂબ મોટી ચર્ચાઓની થઈ હતી અને કમિશન અને એની ટીમ દ્વારા અમને જે સમય પ્રમાણે વાત કરી હતી કે બ્રિજ ચાલુ કરવા માટે, એ સમય પ્રમાણે એમણે ખાતમુહૂર્ત આજે લોકાર્પણ કર્યું છે. ખૂબ જ આનંદની લાગણી છે. અને આ બ્રિજ થવાથી વરાછા રોડનું, મેઇન રોડનું જે ટ્રાફિકનું ભારણ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આજે હળવું થઈ છે. પૂણા વિસ્તાર અને મોટા વરાછા વિસ્તારને જોડતો આ પુલ ખૂબ જ લોકોને ઉપયોગી થવાનો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનના સૌ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.